નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયમાં આપણે પાઠ 17 સંસ્કારની શ્રીમંતાઈ. વિદ્યાર્થી મિત્રો, 8 અને અમુક વિદ્યાર્થીઓને બાકી છે 8ની અંદર કયું આખ્યાન 16, બરાબર છે, જે વિડીયો દ્વારા મોકલી આપીશું અને શક્ય હશે તો ઝૂમ મીટિંગ માત્ર એ આખ્યાન માટે પણ લેવામાં આવશે, એ જે હશે એ તમને જાણ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીએ સંસ્કારની શ્રીમંતાઈ. કુંદનિકા કાપડિયા લેખિકા છે વિદ્યાર્થી મિત્રો, કુંદનિકા કાપડિયા, એમણે આ સંસ્કારની શ્રીમંતાઈ, બરાબર, આ કુટુંબનો પાઠ છે, બરાબર, કુટુંબ કથા છે, કુટુંબ કથા ઉપર આ પાઠ લીધો છે. કુંદનિકા કાપડિયા, એમનો જન્મ લીમડીમાં થયો હતો વિદ્યાર્થી મિત્રો. એ વાર્તાકાર તેમજ નવલકથાકાર હતા અને પ્રેમના આંસુ, કાગળની હોળી વગેરે તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. પગલા આકાશમાં એમની બહુ ચર્ચાયેલી નવલકથાઓ છે અને સાથે સાથે પ્રાર્થના સંગ્રહો પણ એમણે આપ્યા છે અને તેમણે સાહિત્યની સાથે સાથે સમાજ સેવા પણ અંગીકાર કરી છે, એટલે કે સ્વીકારી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટૂંકમાં સમજીએ આ પાઠની અંદર શું કહેવા માંગે છે. તો આ પાઠની અંદર માનવ જીવનના જીવનની ઘટના છે કે ચડતી પછી ચડતી પડતી આવતી જ રહે છે, દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ આવતું જ રહે છે, એ જ પ્રમાણેના ક્રમ અવશ્ય આ આવે જ છે. આવા કુટુંબના જે નિયમો અને કુટુંબની સાથેની જે સંસ્કાર હોય છે તેની ચિતાર કરતો આ પાઠ છે. આ પાઠની અંદર જગમોહન દાસના કુટુંબની વાત કરવામાં આવી છે કે સંસ્કાર ક્યારે દેખાઈ આવે, જ્યારે કોઈ પણ ગમે તેટલી મુશ્કેલી પડી આવે પણ ઘરના કુટુંબના સભ્યો બધા એકસાથે મળીને એ મુશ્કેલીનો સામનો કરે ત્યારે એ સંસ્કારની શ્રીમંતાઈ દેખાઈ આવે છે, એ પાઠ અહીંયા આપવામાં આવ્યો છે. સમજીએ વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પેરેગ્રાફની અંદર જગમોહન દાસના ઘરની અંદર એમનું ઘર ક્યાં છે એ સ્થાનનું વર્ણન કર્યું છે. શું કહે છે, જગમોહન દાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજા, વર્તુળમાં એટલે કે એમના પરિવારમાં તથા મિત્ર વર્તુળમાં બધે જ રાજા નામથી સંબોધાતા. લક્ષ્મીદેવીએ બે હાથે તેમની આરતી ઉતારી હશે. 60 લાખ રૂપિયાને ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના ઝળહળાટથી અલકાપુરીની યાદ આપી જતો. તેમને ઘેર 6 મોટરગાડીઓ હતી અને નોકર ચાકરોનો તો પાર નહીં. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, એ જગમોહન દાસના ઘરની વાત કરે છે, કયા સ્થાન ઉપર કેવું ઘર એમનું હતું. દરિયા કિનારે આલીશાન આસમાની ઘર કે જે અલકાપુરી એટલે કે રાજા મહારાજાઓનો રહેવાનો સ્થાન હોય એવું એની યાદ અપાવી જતું. ઝળહળી ઉઠતું રાત્રે લાઇટોથી એવું એમનું ઘર અને 6 મોટરગાડીઓ. હવે પછી શું કહે છે, જગમોહન દાસના કુટુંબમાં 8 સભ્યો, તેમના પત્ની પાર્વતીબહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ, 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહન દાસ પોતે. વિદ્યાર્થી મિત્રો, એમના પરિવારમાં 8 સભ્યો હતા. કેટલા? 8. અને પુત્રવધુનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો પુત્રની વહુ એટલે કે પત્ની, જેને પુત્રવધુ કહેવામાં આવે છે. આગળ સમજીએ, આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં કુટુંબના ઘર્ષણનો કે એવો પ્રસંગ સાનો ઊભો થાય. બધા જ લોકો ખૂબ સુખી હતા. જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નહોતું. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યાં આટલી બધી ખુશી હોય, આટલો બધો પૈસો હોય, ત્યાં જિંદગી સામે કોઈ ફરિયાદ કરવાનો કોઈ વિષય જ ના હોય એવું અહીંયા કહેવા માંગે છે. ઘર્ષણનો, ઘર્ષણ એટલે કે વિદ્યાર્થી મિત્રો એકબીજા સાથે મન મુટાવ, ઝઘડો આવો, આ કુટુંબમાં ક્યાંથી હોય. આગળ પણ વિધાતાના લેખમાં એ અજબ વળાંક રહ્યા હોય છે. જગમોહન દાસ સટ્ટાનો વેપાર કરતા હતા. વિધાતા એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભગવાન કહે છે કે ભગવાનના લેખમાં ભગવાને જે નક્કી કર્યું છે એની અંદર અમુક અઘરા વળાંકો પણ હોય છે. અહીંયા શું કહે છે કે જગમોહન દાસ જે હતા એ સટ્ટાનો વેપાર કરતો. સટ્ટો એટલે વિદ્યાર્થી મિત્રો પત્તાથી રમાતી એવી જુગાર, જેને આપણે જુગાર પણ કહીએ છીએ. ખૂબ જ ખરાબ વ્યસન છે. વેપારમાં અનેક એક ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે. એ કહેવત અનુસાર એ ફટકાની
પાછળ એક પછી એક આઘાતો, પરાજયો, નુકસાનીની પરંપરા ચાલી આવી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પેરેગ્રાફની અંદર એમને જે મુશ્કેલી પડી, જે ફટકો પડ્યો, ફટકો એટલે કે ખૂબ જ મોટું નુકસાન થયું એમના વેપારની અંદર, સટ્ટા વેપારની અંદર. અને મુશ્કેલી જ્યારે આવે ને વિદ્યાર્થી મિત્રો, માત્ર એકલી નથી આવતી, સાથે બીજી ઘણી મુશ્કેલીઓને લઈને આવે છે. તો અહીંયા એ જ કહ્યું છે કે એમના ઘરની અંદર મુશ્કેલી આવી પડી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠને અહીંયા સુધી જ સમજીશું. હવે પછીના વિડીયોમાં પાઠને આપણે આગળ સમજીશું. ઝૂમ પર તમે જરૂરથી હાજર રહેશો. વિદ્યાર્થી મિત્રો, આપની હાજરી પૂરવામાં આવે છે, માટે આપ ઝૂમ મીટિંગ પણ અટેન્ડ કરશો. અને 8 વિદ્યાર્થીઓ આ વિડીયો જોતા હોય તો તમને પ્રશ્ન હોય કે સર 16મા પાઠ જે છે આખ્યાન એનું શું, તો વિદ્યાર્થી મિત્રો એનો વિડીયો પણ આપને આગળ મોકલી આપવામાં આવશે. અસ્તુ.